જો બાળ દોસ્તો, અહીં કેટલુંક તમને વસ્તુ દેખાય છે. ઘર છે, ગાડી છે અને ઘરના સોફા છે. એને આપણે જુદી જુદી જગ્યાએથી જોઈએ તો કેવું દેખાશે? ચલો વિચારી જોઈએ અને આપણે બધું જ એક પછી એક જોઈએ. પહેલાં જોઈએ તમારું સરસ મજાનું ઘર. અરે રે, આ ઘરને સામેથી જોઈએ તો આવું દેખાય છે, દરવાજો છે, બારી છે ને, ત્રિકોણ આકાર જેવું. હવે આપણે બાજુથી જતા રહીએ તો લંબચોરસ આકાર થઈ ગયો. અને હવે વિમાનમાં બેસી અને ઉપરથી જોઈએ, અરે વાહ. એવી જ રીતના કાર જુઓ કેવું દેખાય છે. આ કઈ બાજુથી તમે જોયું? અરે વાહ, આ બાજુમાંથી જોઈએ છે. અને એવી રીતના આને ઉપરથી જોઈએ છે તો દરેક બાજુ અલગ દેખાય છે. આ તમારા આરામ કરવાના સોફા કેવા દેખાય છે સામેથી જોઈએ તો. હવે આપણે જોયું બાજુમાંથી તો એનો આકાર બદલાઈ ગયો. એવી જ ઉપરથી જોઈએ છે ને, બહુ સરસ. હવે તમારું પાઠ્યપુસ્તક પાના નંબર 1 ઉપર કેટલાક ચિત્રો આપ્યા છે. કુકર છે, પગમાં પહેરવાનું ચંપલ છે, રમકડું છે, ટેબલ છે. હવે એ આપણે દોરવાનું છે મારી સાથે. તમારે, હું પણ દોરું છું, તમારે પણ દોરવાનું છે. એ બધી જ વસ્તુ ઉપરથી જોતાં કેવી લાગશે એવું તમારે દોરવાનું છે. એના માટે તમે તમારી પાસે નોટ કે કોરો કાગળ અને પેન્સિલ, આટલી જ જરૂર છે. ચિત્ર હું તમને બતાવું છું ટીવીમાં. ચાલો ટીવી તરફ જુઓ. તમારા પાઠ્યપુસ્તકના પહેલાં જ પાના નંબર ઉપર છે કે કુકર, ચપ્પલ, એક રમકડું છે અને ટેબલ છે. એને ઉપરથી જુઓ તો કેવું દેખાશે એ તમારે જોવાનું છે. હવે તો તમે શીખી ગયા છો. અને ચલો તમારી પેન્સિલ કાઢો, નોટબુક કાઢો અને દોરો. હું પણ દોરું છું. એને ઉપરથી જોતા કેવું લાગે ચલો વિચારીએ. હું પહેલાં શરૂઆત કરું છું કુકરથી. વિચારું છું, તમે પણ તમારી રીતે દોરો કેવું લાગે છે જોઈએ. અને તમારે દોરીને તમારા શિક્ષક કે મમ્મીને પપ્પાને બતાવવાનું છે, ભૂલતા નહીં પાછા. હું વિચારું છું કે કુકર ઉપરથી કેવું દેખાતું હશે, ચાલને જોઈ લો. કદાચ એનું ઢાંકણું તો ગોળ લાગે છે અને આ કુકરની સીટી, હા બરોબર, મમ્મી રોજ સાફ કરે છે, બરોબર. એમાં કંઈ કાળી કાળી રિંગ આવે, ચલો દોરી જોવું કેવું થાય છે. મને તો એવું આવડે છે. કદાચ જો કુકરને આપણે ઉપરથી જોઈએ તો આવું દેખાશે. તમે કેવું દોર્યું છે? તમારા શિક્ષકને કે તમારા મમ્મી પપ્પાને બતાવો. ચલો હવે ચપ્પલ, ચપ્પલનું ચિત્ર હતું ને પાઠ્યપુસ્તકમાં, એને ઉપરથી જોઈએ કેવું દેખાશે. પ્રયત્ન કરું છું હું, તમે પણ તમારી રીતે પ્રયત્ન કરો. ચપ્પલ હોય, સાદું ચપ્પલ આપણે સ્લીપર પહેરવાના, એને ઉપરથી જોઈએ તો કેવું લાગે છે? ઉપરથી જોતા આવું દેખાશે. અહીં મેં તમને કુકર અને પગમાં પહેરવાના ચપ્પલ ઉપરથી કેવા લાગતા હશે મેં જાતે દોર્યા છે. હવે જે બે બીજા ચિત્રો છે ને, રમકડું અને ટેબલ, હા એ તો બાજુમાંથી આમાં બુકમાં છે, પુસ્તકમાં. તમારે દોરવાનું છે. ચાલો ઉપરથી કેવું દોરાય પ્રયત્ન કરો જોઈએ. માન, દેવાંશ, હે, સરસ સરસ, દોરો દોરો. અને દોરીને તમારા શિક્ષકને બતાવો. કોઈને કોઈને આમ જોવા નથી હો, તમારી જાતે આંખ બંધ કરીને વિચારો કે આ કબાટ કેવું દેખાતું હશે ઉપરથી, આ તરબૂચ કે રમકડું કેવું દેખાતું હશે. હું દોરું છું, ચાલો. એક એક રમકડું આવું ઉપરથી આવું દેખાતું હશે એ મારું અનુમાન છે. તમે કેવી રીતના દોર્યું છે એ તમારું અનુમાન છે, પણ પ્રયત્ન બધાએ જ કરવાનો છે. બધા જ પેન્સિલ નોટબુક કાઢીને દોરવાનું છે અને તમારા સાહેબને કે તમારા ઘરે જે પણ તમારી સાથે છે એને બતાવો. ચલો એવી રીતના આપણે હવે ટેબલ છે એક મોટું, એને ઉપરથી જોઈએ તો કેવું લાગતું હશે, કલ્પના કરો જોઈએ. મને તો એવું લાગે છે. હા, મને એવું લાગે છે કે આ ટેબલ કદાચ આવું દેખાતું હશે.